24 न्यूज़ में हूँ मुकेश सखिया आपनो हार्दिक स्वागत करूँ छूँ। सौप्रथम जोईए आजना मुख्य समाचार। राज्यना गृह सचिव एस के नंदा जूनागढ़ में, जूनागढ़ जिल्लाना मुख्य विस्तारों में वरसादी विराम, दर्दीओथी उभराते सिविल हॉस्पिटल अने हिमनगर गंदगी अने रोगचाळाना गरकाव। हवे जोईए समाचार विगतवार। जूनागढ़ जिला पोलिस परिवार द्वारा योजना सुरक्षा सेतु सोसायटी कार्यक्रम में भाग लेवा राज्य गृह सचिव एस के नंदा जूनागढ़ जूनागढ़ में कायदो और व्यवस्था की स्थिति संगीन बनी जवा पामेल हती। प्रजा अने पोलिस वच्चे सुमेळ साधवा अने जूनागढ़ ने सी डिविजन की सुविधा आपवा साथे कायदा की अमलवारी में लोकोनी भागीदारी जेवा मुद्दाओं ने आवरी सुरक्षा सेतु सोसायटी लोकोनो उपयोगी थशे तेम गृह सचिव एस के नंदाए जणाव्युं हतुं। कार्यक्रमों रचित એમને ફરાવવાનું, હમણાં અમે સુરક્ષા સેતુ હેઠળ અમે હમણાં દ્વારકાથી મોકલેલા એમને ધજા ચડાવ્યું હમણાં 4 દિવસ પહેલા। આખી અમુક સંસ્થાએ ખર્ચ કરી, બસનું ભાડું અમે આપ્યા, એમની જોડે પોલીસના કર્મીને આપ્યા, ત્યાંની સ્થાનિક વ્યવસ્થા પણ થઈ, એ લોકો એવી રીતે તેમજ એવી પણ વિચારી છે કે આ જે વસ્તુ એ લોકો બધા જોયેલા નથી, એ લોકો જોઈ શકશે, જેવા કે રિલાયન્સ પ્લાન્ટ એ તો આ શહેરના સારા બનાવવા માટે આ શહેરના મહાનગરપાલિકાનું કોર્પોરેશન આપવામાં આવે છે, એટલે આ શહેરના માણસો મહાનગરપાલિકાની નાગરિક તરીકે વર્તાવે ત્યારે આ શહેર નગરપાલિકા બનશે। તો એ આપણી સરકાર જોઈએ અને આપણે સાથે આપીએ છીએ। આપની વાત બિલકુલ સહી છે, હજુ બેંકમ વધારવાનું જગ્યા તો છે જ, પણ જેમ મુખ્ય સચિવ સાહેબે કીધું આપણા ટ્રાફિકના સમાધાન પંચ છે સાહેબ, જે સમાજ સુરક્ષા જેવું જ કામ કરે છે। કોઈ પણ ઉમિયા પરિવાર હતી, જે પણ કોઈ પ્રશ્ન હોય તે ઉમિયા સમાધાન પંચ પહેલા ટેકલ કરે છે, પછી પોલીસ આવે છે। એવી રીતે બ્રહ્મ સમાજની અંદર પણ જોશી પરિવાર દ્વારા લોક અદાલત જેવી છે, આ ત્યારે કઈ અટકે ત્યારે લોક અદાલતને પણ આપણે આમાં સાથે જોડી શકીએ એવું કઈ તમે ગોઠવો તો વધારે સારું। આપશો આભાર। કોર્પોરેટર છું અને જૂનાગઢ શહેરમાં આસપાસ સ્કૂલ ચલાવું છું સર। મારે એક જ સૂચન કરવું છે કે મોટી મોટી જે સંસ્થાઓ છે, ખાસ કરીને મોતીબાગ વિસ્તારમાં આસપાસ સ્કૂલની બાજુમાં માંગનાર કમાણની આજુબાજુમાં હોમિયોગીરીનું પ્રમાણ વધતું જાય છે। અગાઉ તો 3 વર્ષ પહેલાં એન્ટી રોમિયો સ્કોર હતી જ, આપણે અત્યારે છે કે કેમ મને ખ્યાલ નથી, પણ એન્ટી રોમિયો સ્કોરની એક ઓફિસ શરૂ થાય અને સવારે 7 વાગે અને 12:30 છૂટે ત્યારે આ સ્કોર સ્કૂલની આજુબાજુ સાદા સ્વામીમાં રોમિયોગીરી કરતા હોય આવા તત્વોને પકડે એ જરૂરી છે। સાથે સાથે તમામ સ્કૂલોની આજુબાજુ દુકાનો આવેલ છે અને ગુટકાઓનું જાહેરમાં પણ વેચાણ થાય છે। પોલીસ વિધાઉટ યુનિફોર્મ બેઝિકલી, એટલે યુનિફોર્મ સિવાય સહયોગ મેળવી શકાય અને પ્રજા અભિગમી પોલીસ કઈ રીતે થઈ શકાય, તો અર્થાત્મા કાયમી સંવાદ ઉપસ્થિત થાય અને એને બિરદાવવી આપણે એનો એક હેતુ છે। પછી એક વખત અને એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગ ની રચના કરવામાં આવી છે, એક્ઝિક્યુટિવ શક્તિ અને જનશક્તિ એટલે પોલીસ અને પ્રજા વચ્ચે સંતુલન પણ એનું એક હેતુ છે। પછી પોલીસના સારી કાર્યો જાહેરમાં લાવવા પણ સુરક્ષા સેતુનું એક હેતુ છે, એટલે કે પોલીસના માણસો કોઈ સારી કામગીરી કરે તો એને પણ મોટિવેશન મળે। પછી સામાન્ય જૂનાગઢ ગીર જંગલ અને સોરઠભરમાં 20 દિવસથી સતત વરસતા વરસાદને લીધે ખેડૂતોના ખેતરો નિંદામણ અને જંતુનાશક કીટકોથી ઉભરાઈ ગયા હતા, પરંતુ સતત વરસાદી વાતાવરણમાં ખેડૂતો ચિંતામાં મુકાવા છતાં કાંઈ પણ કરી શક્યા ન હતા। આજરોજ લાંબા સમય બાદ સૂર્યનારાયણ ભગવાને દેખા દેતા જગતાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો।
सतत वरसता वरसाद ने लीधे शहरभर में भयंकर रोगचाळो फाटी निकळ्यो होय तेवुं लागी रह्युं छे। जूनागढ़ सिविल हॉस्पिटल में ठेर ठेर मांदगीना खाटला होय तेवुं देखाय छे। सिविल हॉस्पिटल खाटला करता दर्दीओ वधी जता हॉस्पिटल लोभी और नीचे गादला राखी दर्दीओने सारवार आपवी पड़े तेवी परिस्थिति ऊभी थता सिविल स्टाफ खड़ेपगे रही शक्य तेटली झड़पथी दर्दीओनी सारवार करी रह्या छे। जूनागढ़ भवनाथ मध्य बिराजता लंबे हनुमान जी मंदिर रामधुन संकीर्तन नो एक कार्यक्रम योजवामां आव्यो हतो। रविवार की रजा साथ हनुमान जी ने प्राकृतिक वातावरण में संग माणवा लोग हर्षभेर उमटी पड़िया हता। Thank you.
જૂનાગઢ તાલુકા પંચાયતમાં આવેલી ગ્રાન્ટો અને વિકાસ કાર્યો અંગે જૂનાગઢ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધીરુભાઈ ટાંગ, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ પટોડિયા અને જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ કડવાભાઈ ધોમડિયાએ ચાલુ વર્ષમાં કરવામાં આવેલ વિકાસ કાર્યોમાં પ્રજા મદદ થાય તેવો આશાવાદ દાખવ્યો છે. મારું નામ પ્રવીણભાઈ ગુસાભાઈ પટોડિયા, ગામ વડાલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન. મારું નામ કડવાભાઈ કરશનભાઈ દોમડિયા, જૂનાગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જવાબદારી છે. અમારી ગુજરાત રાજ્યની નરેન્દ્રભાઈની સરકારે છેલ્લા જે વિકાસના કામ રાજ્ય સરકારમાંથી આવ્યા છે તે 1,25,00,000 છે. એનું આયોજન કરી અમે અમારા જે સદસ્ય છે તાલુકા પંચાયત એને ગામો ગામ આપી અને વિકાસના કામ અમે કર્યા છે. સીસી રોડ, પાણીના પીવાને સમ, ગટર ને રસ્તા ને દીવાલ. ગામ ચોરવાડી છે, ખાનજીભાઈ પુનાભાઈ વેકરિયા. આજ જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર ભાજપની સત્તા છે અને અત્યારે અમે સત્તાની અંદર સંકલનથી આવી છીએ અને સરકાર તરફથી અમને જે ગ્રાન્ટ આવે એના સારા કામ થાય અને વિકાસ થાય. મારું નામ ભરતભાઈ અબુલભાઈ વાળા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ બિલખાનો રહેવાસી છું. અમારી તાલુકા ભાજપની સંગઠનની ટીમ સતત કાર્યરત છે. 20 દિવસથી વરસતા વરસાદને લીધે ઘર વપરાશની ચીજવસ્તુઓ તળિયા ઝાટક થઈ ગયેલ હોય આજરોજ વરસાદી માહોલે વિરામ લેતા ગૃહિણીઓ ઘર વપરાશની ચીજવસ્તુઓ ખરીદી કરવા શહેરની મુખ્ય બજારો માંગનાથ, પંચાતડી, માલીવાળા જેવા વિસ્તારમાં નીકળતા ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમુક વેપારીઓએ તકનો લાભ લઈ કાયમી ગ્રાહકોને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને ટ્રાન્સપોર્ટેશનના નામે ભાવ વધારો કરી ગ્રાહકોને લૂંટી લીધા હોય તેવો પણ ફરિયાદો મળી રહી છે. જૂનાગઢમાં પડેલા વરસાદે ઇવનગર ગામને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે. ઇવનગર ગામમાં 5,000થી વધુ વસ્તી હોવા છતાં કાંઈ પણ પગલાં ન લેવાતા ગામવાસીઓ ઉપરી ઉઠ્યા છે. 5 ફૂટ પાણીમાં વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ઘેર જવા માટે ફરજિયાત ચાલવું પડે છે. આ ગામમાં 108 પણ આવવાની ના પાડી દે તેવી પરિસ્થિતિ ઉભા પામેલ છે.
મારું નામ છે વિજય સામે હું રહું છું અને અત્યારે અમારે એટલો ત્રાસ થાય છે ને ખાડામાં કે અત્યારે કોઈ બીમાર માણસ હોય ત્યારે અત્યારે લઈ જવા મુશ્કેલી થઈ છે. અહીંયા 108 બોલાવીએ છીએ તો 108 નથી આવતી. અહીંયા 108 નથી આવતી ને અમારે અત્યારે 3 છોકરા છે, મારે 2 છોકરી 1 છોકરો. 8 દિનની વાત ને અહીંયા બીમાર છે તો અહીંયા ડૉક્ટરને અહીંયા લઈ જવાનું તો તેડી લઈ જવા પણ નિસારે છોકરાને મોકલી નથી શકાતું. અને અહીંયા જે કોઈને બોલાવીએ તો અહીંયા કોઈ આવતું નથી, કોઈ મંત્રી નથી આવતું, સરપંચ નથી આવતું કે કોઈ ગામના કોઈ વ્યક્તિ મોટા અધિકારીઓ કોઈ નથી આવતા અહીંયા જોવા. અહીંયા કોઈ નથી આવતું ને અમારે એટલી અહીંયા રોગચાળો છે ને કે ઘેરે ઘેરે અત્યારે બધા બીમાર છે. પાણીમાં એકને બહુ વધારો છે, મચ્છરનો વધારો છે. પાણીમાં કોઈ રીતે હલાયું નથી. 108 બોલાવ્યું તો આવી પણ ના શકે. અત્યારે ડિલિવરીના કેસ છે, ડિલિવરીનો કેસ હોય ને તો કોઈ આવી ન શકે. મારું નામ પરમાર વનિતા છે. અમે અહીંયા રહીએ છીએ નવા પ્લોટમાં. 5 વર્ષથી અમે અહીં રહીએ છીએ પણ હજી રસ્તા બન્યા નથી. અને ઉપરથી પાણી જે આવે છે એ તો 12 માસ ચાલુ જ હોય છે, કારણ કે અમારે 12 માસ ચોમાસું જ હોય છે. કોઈ કાંઈ ધ્યાન દેતું નથી કે નથી. નવા સરપંચ બદલાય છે, મંત્રીઓ બદલાય છે પણ કોઈ આમાં કોઈ વિકાસ નથી કરતું. બધા વિકાસના નામે એક ખાલી ધબો જ છે, બસ બીજું એથી વિશેષ કાંઈ છે જ નહીં. અને અમે હાલીએ છીએ અત્યારે, અમે અહીંયા રહીએ છીએ સામે, પણ ત્યાંથી અમારે અહીં રસ્તો પેક છે એટલે કાંઈ અમારે આ સાઈડથી હાલવું પડે કે ઓલી સાઈડથી હાલવું પડે. અહીંયા તો કાંઈ રસ્તો છે જ નહીં, કારણ કે આમાં કેમ કેવી રીતના હાલવું. તો ખાડાનું ખોબડા છે બધું, એ કોઈ ધ્યાન દેતા નથી કઈ વ્યવસ્થિત રીતે. અમારે એક બેન, અમારી સામે જ એક બેન છે, પ્રેગ્નન્ટ છે. એને માનો કે એવું કઈ ભગવાન ન કરે અને એવું થાય તો એને આમાં કેવી રીતના લઈ જવું, રાતે અડધી રાતે કઈ બી થાય તકલીફ એને તો આમાંથી કેમ એને બહાર લઈ જવા. કારણ કે એ તો એનો ખુદ નો પ્રશ્ન છે ને, કઈ સરપંચ કે કોઈ આવવાનું નથી કે એ તો કઈ ધ્યાન દેવાનું નથી ને. અત્યારે ગામ એમ્બ્યુલન્સ ને બોલાવવું હોય તો આમાં કેવી રીતના એમ્બ્યુલન્સ ને બોલાવી બરાબર. જૂનાગઢના પૌરાણિક શિવ મંદિરોમાં મહત્વના મંદિર ગણાતા ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ જાણે શ્રાવણ માસની આગોતરી તૈયારી કરતા હોય તેવું લાગી રહ્યું છે. ઝરમર વરસતા વરસાદમાં પણ શ્રદ્ધાળુઓ ભૂતનાથ મંદિરે માથું ટેકવા આવી રહ્યા હતા. IVN 24 ન્યૂઝ શરૂ થતાં જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ કડવાભાઈ ધોમડિયા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ ટાંક અને કારોબારી ચેરમેન પ્રવીણભાઈ પટોળિયાએ શુભેચ્છા પાઠવી પ્રજાના પ્રશ્નો હલ કરવાની હાકલ કરી હતી. કડવાભાઈ ધોમડિયા, જૂનાગઢ તાલુકા ભાજપ પ્રમુખ, આ જૂનાગઢની અંદર IVN 24 ન્યૂઝ ચેનલ જે શરૂ થઈ છે એ ખૂબ જ સારી અને ખૂબ જ કાર્યરત અને સાચા અને સચોટ અભિપ્રાયો અને સમાચારો આપે છે તે બદલ હું તેઓને શુભેચ્છા અને હાર્દિક શુભકામના. મારું નામ ધીરુભાઈ રાજાભાઈ ટાંક છે. હાલ તાલુકા પંચાયત તરીકે જવાબદારી નિભાવું છું. ને IVN 24 ન્યૂઝ ચેનલ જે ચાલુ થઈ છે નવી, અને ખૂબ ખૂબ દિલથી હૃદયથી અમે તાલુકા પંચાયતના તમામ પદાધિકારીઓ વતી શુભેચ્છા પાઠવું છું. મારું નામ ભરતભાઈ અકુલભાઈ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ, અને રીમાનભાઈ અમારા કાર્યરત અને સભ્ય છે તાલુકા પંચાયતના. અને 24
अपना धंधा व्यवसाय की आकर्षक और असरकारक जाहरात अमरा इंडिया विजन 24 न्यूज केबल नेटवर्क में आपवा माटे संपर्क करो। जूनागढ़ ऑफिस, धारा कॉम्प्लेक्स, बस स्टेन्ड सामे, होटल विशाला नीचे, बीजो मार, जूनागढ़। अमरा मोबाइल नंबर है 9426049289 9574734788। दरेक जिल्ला, तालुका अने एरिया विस्तारों में नीडर, उत्साही अने खंतिला युवक युवतियों ने पत्रकार बनवा माटेनी सुवर्ण तक झड़पवा आजे ज संपर्क करो। इंडिया विजन सौराष्ट्र कार्यालय 211 वित्त भवन ICICI बैंक उपर स्वामीनारायण गुरुकुल सामे गोंडल रोड राजकोट। ईमेल ivn24news@gmail.com वेबसाइट www.ivn24news.com। समाचारों पूर्ण करता पहला मुख्य समाचारों पर एक नजर। राज्य ना गृह सचिव एस के नंदा जूनागढ़ में जिला ना मुख्य बजारों में वरसादी विराम दर्दीवती उभराती हॉस्पिटल अने दीवनगर गंदगी अने रोगचाड़ा में भरकाव। तो आता आजना समाचारों काले फरी मळीशुं नवा समाचारों साथे। त्यां सुधी रजा आपशो। नमस्कार, गुड नाइट, शुभ रात्रि।